બે નંબર પર જઈએ. બે નંબર પર આપણે જોવાના ત્રણ સમઘટકીય, ઘટકીય મોનોક્લોરાઇડ સંયોજનો, સંયોજનો. તો કે ત્રણ, એના માટે એક્ઝામ્પલ લેવાના આપણે CH3, CH2, CH2, CH2 અને CH3. જો મેં એનું ક્લોરિનેશન કરું પારજામલી પ્રકાશની હાજરીમાં માઇનસ HCl કરીને, તો મને જવાબ જે કરો તો જો અહીંયાનું વિસ્થાપન થાય કે અહીંયાનું, તો બી એક જ જવાબ મળવાનો. કેમ કે પહેલા જ નંબરનો કાર્બન કહેવાય રહ્યો, આ પણ પહેલા જ નંબરનો, એટલે જવાબ એક જ મળવાનો. જેમ કે મેં અહીંયા લખું CH3, CH2, 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 CH2 અને CL, આ જ જવાબ મળશે. અહીંનું વિસ્થાપન થાય તો બી, અહીંનું થાય તો બી. ઓકે, એટલે એક સમઘટક મળી ગયો તમને. ઓકે, ધારો કે અહીંનું વિસ્થાપન થાય અહીંયાના કાર્બન પર રહેલા હાઇડ્રોજન, તો અહીંયાનો આ પણ બીજા નંબરનો જ કહેવાય, એટલે આ પણ બીજા નંબરનો અને આ પણ બીજા નંબરનો, તો તમને બીજો સમઘટક મળે, પણ તે આવો મળે છે. જોઈ લેજો, તમે ખ્યાલ આવી જશે તમને. અહીંયા હવે આ જ CL અહીંયા બી મૂકું તો બી સૂત્ર તો આનું જ બનવાનું, એને 2-ક્લોરો પેન્ટેન જ કહેવાય અને 1-ક્લોરો પેન્ટેન જ કહેવાય, એટલે આ બે નંબરનું બનશે. અને જો અહીંયાના હાઇડ્રોજનનું મેં વિસ્થાપન કરું તો મને ત્રીજા નંબરનો સમઘટક મળે, જેમ કે CH3, CH2, CH, CL, CH2 અને CH3. તો આને કહેવાય 3-ક્લોરોપ્રોપેન, આને કહેવાય 1-ક્લોરોપ્રોપેન, આને કહેવાય 2-ક્લોરોપ્રોપેન અને આને કહેવાય 3-ક્લોરોપ્રોપેન. તો આપણને કેટલા સમઘટકો મળી ગયા? 3, 1, 2 અને 3. તો અહીંયા લખ્યું 3 સમઘટકીય મોનોક્લોરાઇડ સંયોજનો. ઓકે, ચાલો.